હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો આપણે આવી ગયા આપણા ભાગ્યવાળા ખેતરમાં. ટવાનું તો કામ પૂરું થયું જ નથી, થોડુંક રહી ગયું ખૂણો. કારણ કે કાલ આપણે ચાર જણા કીધા હતા ને આવ્યા ત્રણ જણા, એક જણું ઓછું આવ્યું એટલે એક જણાને કામ રહી ગયું. એટલે એ હવે કામ આજ બપોર લગન મારે પૂરું કરવાનું છે. અત્યારમાં હજી સાડા સાત થયા છે, ત્યાં આવી ગયા એટલે લગભગ તો બપોરે પૂરું થઈ જ જાય. હવે બાકી છે આપણે આ ખૂણો, અને ખૂણામાં તો ટૂંકા ટૂંકા ક્યારા હોય એટલે એકલા એકલા કંટાળો ન આવે ને આળસ ન થાય, કારણ કે ક્યારો પહોંચી જાય ફટાફટ. આપણે જો કાલના થોડા થોડા બટકા છે અધૂરા ચાર, એટલે એ જ લાંબા સાં છે. પછી આમથી તો હાવ ટૂંકું આવી જાય ને એ થોડાક જ છે. અહીં લગ્ન તો થઈ ગયા છે પણ બપોર થઈ ગયા, પછી વહી આવી ગયા, બેસી ગયા લીમડાના સાંઈએ. અને આપણે અહીંયા ભાગ્યું રાખ્યું ને એ ખેતરમાં તો એવો સરસ લીમડો છે કે સાંઈએ બેઠા જ રહી. આપણે આવ્યા છે દેવાનસિંહ પપ્પા ને નાનજી બાપા પાથરા ફેરવતી, એટલે ચાનો ટાઈમ થાય એટલે ચા સાંભળી જતી કે આ વાડીએ ચા ખાંડ ને બધું આપણું પડ્યું હતું તપેલી, કે ન્યા ચા પી આવી મારી આગળ ને મારી હાટું લેતા એવા છે ચેવડો, ને પૈતા હાટું ચેવડો લેતા આવ્યો, મારી હાટું ભેગી સોડા લઈ આવ્યા ચા હાટાનો સોડા. કારણ કે આપણે વાડીએ હોય એટલે કઈ ખાલી કામ જ ન કરતા હોય, પણ એન પપ્પા એમ કે ભૂખું નહીં રહેવાનું. આપણે તો દવા સાટવાનું ચાલુ છે, પણ કીધું અહીંયા શાખાન ને પડ્યા અને નૈના ને સોડાઈ પાવા નથી, નાસ્તો કરવા નતો, કીધું અહીંયા શા પાણી પી લેવું એટલે અહીંયા આપણે દૂધ લેતા આવ્યા અને શા પાણી અહીંયા જ મૂકી દીધો છે, અને અહીંથી બનાવીને કઈ ઘટે નહી કડક મીઠી, કારણ કે નૈના તો કઈક મીઠો કરી નાખે ને કઈક મોરો કરી નાખે. હું તો ચાકતી જ નથી, અટકરે ચા બનાવવાનો હોય મારે. તાપ કરો કે ખાલી હલાવશો ચા? તાપ તો હજી થોડોક નાખો એટલે અસલ પાકી, તમારે બે પ્યાલી ચા કરવાનો છે તો જ મીઠો લાગે. પેંડા જેવો કરવો બઠે પકાવો એમ ને, તો સારું પીઓ પોતાનું ચા, કઈ ઘટે જ નહીં. બે જ પ્યાલી ચા કરવાનું છે, પણ તમારે બબે પ્યાલી પીવી જોઈએ એવું લાગે છે મને. પકવશો ભઠે પાકે ને તો લાવો, બે બર્તન નાખ દો, નાખો બર્તન તો જ તામાં તમારે ચા બરશે. હવે આમાં છે ને વાડીએ મજા આવે, કારણ કે પવન શિયાળું છે. સાત પાંચ દી માં તો ગુલાબી ઠંડી આવી જાય, બહુ ઠંડી આવી જાય, સ્વેટર પહેરવા પડે એવી, હજી ઈ નથી આવી એટલે સ્વેટર હવે ત્યાં રાખી ગયા, તૈયાર જ હોય સ્વેટર. તો આપડે લીમડાનો સાયો એવો સરસ છે, કારણ કે અહીંયા માણસો કામ કરવા આવે ને લીમડાના સાયે જ હિંચકા બાંધીને રહી જાય. લીમડો બહુ મોટો છે, ઘણા વર્ષથી આવી છે કેમ? હું આવ્યા પહેલા નહોતો, તેર વર્ષથી હું આવીશ. સાયો ખેતરમાં જાજો જાય છે પણ તોય લીમડો કાપવો નથી, બેહવાનું તો સારું. અને આપણે હજી આ વાડીએ માણસો આવવાના જ છે ચાર પાંચ દી પછી, મરચા ઉતારવા ચાર પાંચ દી હે, પછી અહીંયા રે, અહીંયા સાત આઠ જણા આવી જાય આપણે રેવા. આપણે ચા પાણી પી નવરા થયા, અને ત્યાં આપણા કાલાવરથી રમેશભાઈ આવ્યા, કારણ કે આપણે એના હાટું મગફળી રાખી હતી અહીંયા ઓરા પાડવા હાટું, એટલે કીધું લીલે લીલી મજા આવે ને ઓરા પાડવાની, એટલે અત્યારે રમેશભાઈ આવ્યા જ કીધું એટલી ઉપાડી દઈ, એટલે આમ તો જોઈ નહીં એટલી પણ થોડીક વધારે રહી ગઈ, કઈ વાંધો નહીં કીધું થોડાક આપણે પાલ લેવું બે તગારા. રમેશભાઈ જો મગફળી તોડે છે અને હું કીધું ઉપાડી દઉં, હા કીધું દવાઈ કે બપોર પછી સાટશું કેમ. હા રમેશભાઈ એટલે આપણું કામ થોડુંક સેટિંગ દેખાણું, એનું કારણ એ લોકો ફોન નતો કે ફોન કર્યા વિના નહીં આવ્યા, ફોન કરીને આવે ને તો આપણે એને સેટિંગ કરીને કામ દઈ, ભાઈ તમે આજ નું આવતા કાલ આવજો અથવા એક દી વહેલા આવી જજો, એટલું બટકું ભલે ને દિયું.
અને દવા બપોર પછી હું સાટવા નહીં આવું, તમારે એકલાને સાટવાનું છે. હવે મારી આશા રાખતા હતી, મારે હવે દેવાંશી રૂહીની તૈયારી કરવાની છે. પછી આપણે લગ્નમાં જવું, લગ્નમાંથી આવીને સીધી ઓલી બેને આપણે હોસ્ટેલે મૂકીને પછી પાછું રાબેતા મુજબ કામે ચડવાનું છે. અને મગફળી આપણે છે ને બે ત્રણ દી વહેલી ઉપાડ લીધી ને, એટલું સારું છે. એટલું સારું છે, હવે ઉપાડત ને તો હવે તૂટત હોતા. તૂટે જ છે અત્યારે, તમે ઉપાડો છો એમાં. હા તૂટે એટલે એ વહેલી ઉપડી ગયા હતી અને એટલામાં આપણે ધોકે થઈ ગઈ. જો આખા ખેતરમાં ફૂલ ધોકડ હતી, એ આપણે કાઢી નાખી. હજી આ એક રહી ગયું છે, એક ગુંડું રહી ગયું. હવે એવું આવતે વર્ષે જાય, નાના વણ જ કાઢ નાખ, કાઢ નાખવી છે. હમણાં ચોખ્ખું થઈ ને હાથી નાખી એટલે પાછી ફૂટે એટલે દવા મારી દેવા. એટલે દવા મારી દેવી, હજી તો આપણે પાછું. બહુ ધોકડ હતી આ ત્રણ વર્ષમાં, અમે જાવા જ દીધી બધી ઢોકર. એક અહીંયા છે એટલું થોડુંક ને એક આમ ક્યાંક છે, બે જગ્યાએ છે. જો આપણે રમેશભાઈને વરગાડી દીધા માંડવી તોડવા, કારણ કે આપણા મોટા ભાઈ છે, કામ તો સિંધાઈ નહીં. પછી આવું ટિફિન લઈ તા રમેશભાઈ ની નાનજી બાપા બે માંડવી તોલીએ, કારણ કે બે તગારા આપણા હાટું અને રમેશભાઈ ને બે કે સારજી તોડવો એ આપને ખબર નથી. આપણે જાજો ત્યારે રાખી દીધો, જેટલા જોતા હોય એટલા લઈ જાય. એટલે સાર તગારા માંડવી ને આપણે ઓરા કરવાના છે. એટલે લગભગ હું ટિફિન લઈને આવીશ ને ત્યાં માંડવી તોડી લે. હા જો આપણે આવી ગયા વાડીએ, અને વાડીએ આવી ગયા ને ત્યાં વાગી ગયા પોણા બાર. આપણે આવીને ગાયું ને પાઈ નીંદ નાખી અને હવે આપણે કામ ચાલુ કર્યું છે મરસા વીણવાનું. હવે આપણે આમાં જાજા માણસોની વાત નથી જોવી, કીધું જેટલા માણસો મળે એટલું ચાલુ તો કરો. એટલે આજે આપણે જે ભાગમાં મરચી દીધી છે ને એમાં મરચા વીણવાનું ચાલુ કરી દીધું છે. એટલે વીણવા વરખશે તો કઈક ખૂટશે, નકર માણસો જ ગોતે રાખશો તો હવે હારો નહીં આવે, અડધા વરસા કરી જાય. બધે ને પાણી પાણી નીંદ નાખી દીધી છે, પાછી નીંદ ખાવા માંડી છે. ચાર થઈ ગયા છે હવે તો, ચાર મોટા હસવાના તઈ તો હતા જ. જો અત્યારે આપણે મરચા વીણવાનું થઈ ગયું ચાલુ, કારણ કે વીણી આમ તો બહુ હેવી નથી આવી, મીડિયમ વીણી છે. પણ એક ફરક કીધું વીણી લઈ તો થોડીક મરચી ને હરવું થઈ જાય, અને આપણે વીણે વેચાઈ જાય તો નહીં નાખીએ, આપણે થોડુંક હરવું થઈ જાય અને બગડતા બંધ થાય. કારણ કે આ મરચા અહીંયા ત્યાં ટીંગાઈ રહી છે ને તો આમાં બગાડ ચાલુ જ રહી છે. એટલે અહીંથી ઉતરી જાય તો કંઈક થોડોક ફેર પડશે, અને ઉતરી જાય એટલે મરચીને હરવું થઈ જાય અને મરચીમાં નવી ફૂટ મંડે એકદમ થાવા. અને પછી એક બીજો પ્રશ્ન છે કે જો અત્યારે મરચા વીણી નહીં અને મોડું થઈ જાય તો એક તો મરચા ખરી ખરીને બગડી જાય, અને બીજા નંબરમાં પછી મરચી એકદમ મોટી થઈ જાય એટલે પછી વીણી ને તો નુકસાની જાજે આવે. અત્યારે આપણે એ જ પ્રશ્ન હોય તો પછી મરચીમાં જવાનું જ નહોતું. પછી જે આ બધા મરચા છે કાચા, એ મરચા તૂટે એમ, ઝીણા ઝીણા મરચા થતા હોય ને એ બધા પછી નુકસાની આવે, ને અત્યારે એ નુકસાની ન આવે. મરચા એમ તો પાકી ગયા જો અસર ના ના, એ બધા એક વીણી જ આવી ગઈ આમ તો. હા એ બધે વીણાઈ જાય ને તો મરચી ફૂટે નવી કરે એકદમ. ખરી કેટલા જાય છે, જા ખરી જાય એ બધા વીણતા જવા પડે ને આમાં પાછું ધ્યાન રાખી નીરે તે વીણવા પડે એટલે થોડીક વાર લાગે. એટલે આપણે અહીંયા કેવું કૂકલે છે હું હાલે છે એ જોવા આવ્યા છે. સવારનું વીણવાનું ચાલુ છે પણ આપણે કંઈ આટો માર વાવ્યા નહોતા. જે આ બધા તો છે ને આ હારા છે અને આ બધા તો બગડી જ ગયા છે. 50% મરચા તો બગડીને ખરી ગયા. આ તો અત્યારના જે હારા છે ને વીણી, બાકી તો જાવ આવા થઈ થઈને બગડીને પૂરું થઈ ગયું. ત્રણ વાર નુકસાની જાજે એવી વરસાદ વેરે રાખ્યો ને મોહલ, કારણ કે નકર આગતરું મરચું ઘણું થઈ ગયું હતું પણ એ બધું ખરીને બગડી ગયું, કાથું થઈ ગયું. તો એ કઈ વાંધો નહીં, જે થાય હવે થાય, શેડો બેસે ને એટલે.
આશા થોડી સોડાય સોડવા ઉભા છે, મરસી ના સોડવા આયા તો હોય ને, એટલે આપણે એમ માનવાનું કે હવે થઈ જાય. પોર ખબર ને આપણે સેલે સેલે હિંતેર મર થયા હતા પાણી વગર ના. હમણાં થયા આ ડાયર માં એવી રીતે બધા પાછા દહ દહ થઈ જાય ને, એટલે બરોબર એક છોડવા માં 30-40 મરચા થઈ જાય, અને 40 મરચા થાય એટલે એક ભીણી આખી આવી જાય. જો આપણે બપોર પછી ઘરે રહ્યા છીએ, આપણે રૂહી દેવાંશીનો નાસ્તો બનાવવા માટે, નાસ્તામાં તો એ કે મમ્મી મારે કઈ નથી લઈ જવું, સેવ મમરા મમરા જ લઈ જવા છે, લસણીયા મમરા ને સેવ મમરા, એટલે આપણે આ સાદા મમરા વઘારી લીધા, એમાં સેવ નાખવાની બાકી છે. આપણે બનાવવા છે લસણીયા મમરા. લસણીયા મમરા નું તેલ થોડું ગરમ થઈ ગયું છે, એમાં બહુ ગરમ તેલ નહીં કરવાનું, નકર ચટણી નાખીને એ બળી જાય. આવી રીતના ચેક કરવાનું હિંગ નાખીને, એટલે તેલ થોડુંક ગરમ થઈ ગયું છે, અને હવે એમાં આપણે નાખવાની લસણ વાળી ચટણી, કે ચટણી થોડીક તેલમાં મિક્સ થઈ જાય, અને ગેસ બંધ કરી દઈ ને એટલે ચટણી આપણી બરે નહીં. ગેસ આપણે બંધ કરી દીધો છે, આ ચટણી મિક્સ કરીને ત્યાં લગનમાં. અને એમાં દેવાંશીને તો લસણીયા મમરા બહુ જ ભાવે, એટલે કે મમ્મી જાજા કરજે, એટલે આપણે બે ઠેલી ઉપરના લસણીયા મમરા દેવાંશી ડુહી બે વચ્ચે લઈ જાહે, ને બે કોથળી ઓલા લઈ જાહે, ને બે લસણીયા લઈ જાહે, ને બીજો નાસ્તો થોડો થોડો બહારનો લેવો છે. ને હવે આપણે એમાં થોડુંક નાખી દઈએ મીઠું, લસણ સેજ હોય અતકસરું, એવી રીતના ચટણી ખાંડવાની. હવે આપણે બધું મિક્સ કરી દીધું, હવે આપણે ચટણી લસણ વાળી એકદમ તેલ એરે મિક્સ થઈ ગઈ, હવે આપણે એમાં નાખી દઈએ મમરા, અને લસણીયા મમરા કરીને એમાં થોડું તેલ નું પ્રમાણ વધુ જોઈએ એના કરતા. મમરા આપણે લઈ આવ્યા છે 5 કોથળી, થોડાક અહીંયા ઘરે ખાવા હતા. અમારો દેવાંશી તીખું જ ખાય બધું, ત્રણે ત્રણ તીખું જ ખાવા વાળા. દેવાંશી વાટકો ભરીને બેસી ગયો છે કે મને તીખા તીખા દે, મોરા નથી ખાવા. કા દેવાંશ, કેવા મમરા ભાવે? તીખા તીખા જ ખાવા વાળો ભાઈ, આ મોરા નથી ખાવતા? મેં તો બે વાટકા ભરીને આપી દીધા, જે ખાવા હોય એને તીખા જ ખાવા છે, બે ખાવા તો ડાયો દીકરો. અમારા દેવાંશી ને તો તીખા તીખા જ ભાવે, ત્યાં પછી ભેળ કરી કરીને ખાધે રાખશે. તને કરી દે હા. દેવાંશ અને કૃતિકા લાઈટ ભાઈ ગઈ છે ને, એને અભ્યાસ કરવાનું હોય જોઈએ, હોશિયાર થઈ ગયા છે બે. હું લખશો ભાઈ? હું લખશો પણ એમાં તો હું લખશો બોર્ડ માં? હે, એકડો એકડ એક, પછી જો કૃતિકા લખડે જોઈ ને આપડે 1 2 3 જોઈ લે, તું લખ ભાઈ. કે થઈ લખવાનું ડોન છે ઓલી બિસાડી ને, એ કેમ જ કરવાનું? અને અમારે લાઈટ વહી ગઈ છે, આ તો લાઈટ વહી જાય પછી લેમ્પ ચાલુ થાય એ છે, એટલે ભાઈ ને કઈ પ્રશ્ન નથી. કલમ નો ક હોય એ દેવાંશ, એકડે એક કે તો જો કૃતિકાને કેવું સરસ લખતા આવડે, 1 2 બધું આવડે, એને એનું વીખી નાખે, પોઈતાનું રાખે. કૃતિકા બોલ,
જો એને આવડે, તને આવડે છે?